અને હવે નજર કરીએ સમાચાર સુપરફાસ્ટ પર. મુંબઈમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે મોસમ વિભાગે આગાહી કરી છે કે આગામી 3 દિવસ અતિભારે વરસાદ આવવાની શક્યતા છે. મહારાષ્ટ્રના ગ્રેટર મુંબઈ, થાણે, રાયગઢ અને પાલઘરમાં 10-13 જુલાઈ સુધી વધુ વરસાદ થવાની આગાહી છે. મુંબઈમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. મુંબઈમાં કેમ જાણે મેઘરાજા તાંડવ કરતા હોય તેમ કહેર વરસાવ્યો છે. ભારે વરસાદને કારણે તુલસી તળાવ પણ છલકાયું છે. તો મુંબઈના વડાલામાં વરસાદને કારણે લોકલ ટ્રેન સેવાને પણ અસર થઈ છે. તો સતત બીજા દિવસે પણ વરસાદને કારણે અનેક શાળા અને કોલેજો બંધ છે, જ્યારે શહેરના અનેક વિસ્તારોમાં કમરસમા પાણી ભરાયેલા છે. વડાલા રેલવે ટ્રેક પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. મુંબઈમાં ભારે વરસાદથી માયાનગરીની રફતાર રોકાઈ ગઈ છે. છેલ્લા 21 કલાકમાં 12 ઇંચ વરસાદને કારણે 2005 જેવો માહોલ સર્જાયો છે. વસઈના રહેણાંક વિસ્તારમાં પાણી ભરાવાથી 300 જેટલા લોકો ફસાઈ ગયા હતા. ખાસ કરીને ઉત્તર અને પશ્ચિમ ઉપનગરોમાં વરસાદનું જોર વધુ હતું. જોકે થાણે, ડોંબિવલી, કલ્યાણ, ભિવંડી, બદલાપુર, અંબરનાથમાં મુશળધાર વરસાદ ચાલુ છે. સાથે જ કોંકણ સહિત રાજ્યના અન્ય ભાગોમાં પણ વરસાદનું જોર યથાવત છે. આગામી 24 કલાકમાં પણ જોરદાર વરસાદ પડવાની આગાહી વેધશાળાએ કરી છે. બીજી તરફ નાલાસોપારામાં પણ ઘૂંટણભેર પાણી ભરાઈ ગયા હતા. નાલાસોપારા, વસઈ, વિરાર, કલ્યાણ અને ભિવંડીમાં અનેક દુકાનો અને ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. પાલઘર, વિક્રમગઢ, તલાસરી અને વાડા વિસ્તારમાં પણ જોરદાર વરસાદ પડ્યો હતો. 3 દિવસથી વરસતા વરસાદનું જોર ઓછું નહીં થતા સ્કૂલ અને કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. મુંબઈમાં કામકાજ પર જનારા લોકોની મુશ્કેલી પારાવાર વધી હતી. બીએમસીના માત્ર 1.5 કલાક વરસેલા વરસાદે બીએમસીની પોલ ખોલી નાખી છે. તો લોકોને કામ સિવાય બહાર ન નીકળવાની સૂચના પણ આપવામાં આવી છે. મુંબઈમાં છેલ્લા 5 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. મુંબઈમાં અતિભારે વરસાદથી રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેને લઈને કેટલાક સ્થાનિકો પણ ફસાયા છે. પાણીનો પ્રવાહ એટલો વધારે છે કે રસ્તા પર અવરજવર કરવી પણ લોકો માટે મુશ્કેલ બની છે. વાહનોની અવરજવર પણ રોકાઈ ગઈ છે. મુંબઈમાં ભારે વરસાદને કારણે સૌથી વધુ અસર લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન સેવાને થઈ છે. ટ્રેક પર પાણી ભરાતા ટ્રેન સેવાને અસર પહોંચી છે, જેના કારણે કેટલીક ટ્રેનો મોડી ચાલી રહી છે તો કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. મુંબઈના કિંગ સર્કલ પર વરસાદી પાણી ભરાઈ જતા ભારે હાલાકી સર્જાઈ છે. રસ્તા પર પડી રહેલી ગાડીઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. તો રસ્તા પર જઈ રહેલા વાહનોને અધવચ્ચે રોકવામાં આવ્યા છે. વરસાદી પાણીમાં કોઈ ઘટના ન ઘટે તે માટે એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. વલસાડમાં વરસાદે અનેક મુશ્કેલી સર્જી છે. અનેક એવા વિસ્તારો છે જ્યાં હજી પણ પાણીમાં ગરકાવ છે. કેટલાક ઘરોમાં પાણી ભરાયા છે. વરસાદને કારણે જનજીવનને અસર પહોંચી છે. વલસાડમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ટ્રેન બંધ કરાતા ઉમરગામ રેલવે સ્ટેશન પર મુસાફરો અટવાયા. ભાજપાના કાર્યકરોએ મુસાફરોને મદદ કરી અને ફૂડ પેકેટ અને પાણીની બોટલો મુસાફરો સુધી પહોંચાડવામાં આવી. વરસાદને કારણે ઉમરગામના બસ ડેપો નજીક પોસ્ટ ઓફિસ સહિત કેટલાક વિસ્તારો પર પાણી ભરાઈ ગયા છે. તો ઉમરગામના માયાવંશી ફળિયામાં ભરાયેલા પાણી હાલ ઉતરી ગયા છે. હજુ પણ ફળિયાના કેટલાક ભાગમાં વરસાદી પાણીનો ભરાવો યથાવત છે, ત્યારે ફરી એક વખત વરસાદે ઝડી બોલાવતા લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. સમગ્ર જિલ્લામાં વરસાદની હેલી હજુ પણ યથાવત છે. મુંબઈમાં ભારે વરસાદને પગલે પશ્ચિમ રેલવે વ્યવહાર ખોરવાયો છે. રેલ વ્યવહાર ખોરવાતા મુસાફરો અટવાયા હતા. મુંબઈથી આવતી મહત્તમ ટ્રેનો અટકાવાઈ છે. ઉમરગામ સુધી અલગ અલગ સ્ટેશનો પર ટ્રેનો અટકાવાઈ છે. સવારે 7 વાગ્યે વલસાડથી પસાર થતી અગસ્ત ક્રાંતિ ટ્રેનને વલસાડ સ્ટેશન પર અટકાવાઈ, તો મહત્તમ ટ્રેનો માત્ર ઉમરગામ સ્ટેશન સુધી જ જઈ શકશે.
गीर सोमनाथ पंथकना अनेक विस्तार में वरसाद पड्यो हतो तो वेरावल अने तलाला में भारे वरसाद ने कारणे ठेर ठेर पाणी भराई गया हता। सूत्रापाड़ा अने कोडीनार में सांबेला धार 8 इंच वरसाद ने कारणे सर्वत्र पाणी ज पाणी थई गयु हतु। नीचाणवाड़ा विस्तारों में पण पाणी फरी वळ्या हता। गीर सोमनाथ जिला में गत मोड़ी रात थी ज वरसाद वरसी रह्यो छे। समग्र पंथक में धोधमार वरसादी झापटा पड़ा। कोडीनार ऊना सूत्रापाड़ा गीर गढ़ा वेरावड़ और तलाला में मेघराजाए तोफानी बैटिंग करी है जेना पगले नाना मोटा नाड़ा और वोकड़ा छलकाई गया छे। जूनागढ़ गिरनार पर्वत पर भारे वरसाद वरस्यो। गिरनार पर्वत पर 2 इंच वरसाद नोंधायो छे। वरसाद थी सीढ़ियों पर पानी फरी वळ्या तो बोरदेवी जंगल में नदी नाड़ा छलकाया छे। गुंडाजली नदी 2 कांठे वहती थी छे। गीर सोमनाथ ना कोडीनार में 8 इंच और सूत्रापाड़ा में 9 इंच वरसाद खाबकता पंथक में पानी भराई गया है तो गीर गढ़ा में पण 3 इंच वरसाद वरस्यो छे। भारे वरसाद थी मुख्य मार्गो पर पानी भराई जता लोकोने हालाकीनो सामनो करवो पड़ी रह्यो छे। शाळाओं में पण बाळकोने न जवा माटे सूचना अपाई छे। तो जूनागढ़ में वरसादी माहौल छवायो छे। माळिया में 3 इंच और मांगरोळ में 1.5 इंच वरसाद खाबक्यो छे जेना कारणे नीचाणवाड़ा विस्तारों में पाणी भराया छे। सौराष्ट्रना अमरेली जिला में मेघराजाए रौद्र स्वरूप धारण कर्यु छे। अमरेली में सांबेला धार वरसाद खाबकता ठेक ठेकाणे वाहन व्यवहार पण खोरवाई गयो छे। अमरेली सावरकुंडला वच्चे एक बैठो पुल बेसी जता रस्तो बंद करवामां आव्यो छे। सीमरण लापाड़िया वच्चे कॉजवे पुल धोवाई जता हाईवे बंद करवो पड्यो छे। अमदावाद में परोढ़िए वरसाद फरीथी आगमन थयु। अमदावाद बोपल एसजी हाईवे वस्त्रापुर बोड़कदेव साबरमती चांखेड़ा सहित विस्तारों में वरसादी झापटा पड़ा। मेघराजा क्यांक झरमर वरसा तो क्यांक वरसादी झापटा ने पगले पाणी भराई गयेला जोवा मळ्या। इंद्रनील राजेगुरुए कांग्रेस में सक्रिय थवानो इनकार कर दीधो छे। कांग्रेस ना आंतरिक झगड़ा ने कारणे तेमणे सक्रिय थवानो इनकार कर्यो छे। महत्वनुं छे के 10 कोर्पोरेटरोए तेमणे सक्रिय थवा माटे विनंती करी हती। वडोदरा में वोर्ड नंबर 11 नी पेटा चूंटणी में भाजपे बाजी मारी छे अने भाजपना शकुंतला बेन नो विजय थयो छे। भाजपना महिला कोर्पोरेटरना निधन बाद आ बैठक खाली पड़ी हती। त्यारबाद चूंटणी योजाता हवे वडोदराना वोर्ड नंबर में भाजपनी जीत थई छे। जूनागढ़ में वोर्ड नंबर 15 नी पेटा चूंटणी में भाजपनो विजय थयो छे। भाजपना उम्मीदवार सुरेश पांसुरियानो 899 मत थी विजय थयो छे। आ पेटा चूंटणी में कांग्रेसना उम्मीदवार ने 1589 जयरे भाजपना उम्मीदवार ने 2488 मत मळ्या हता जयरे नोटा में 73 वोट पड़ा था। आम 899 नी लीड थी सुरेश पांसुरियानो विजय थयो छे। राजकोटना गोंडल तालुकाना बिलियाड़ा गामे 3 वर्षनी बाळकीनो मृतदेह मळी आव्यो छे। बिलियाड़ाना कॉटन मिलमांथी 3 दिवस पहला आ बाळकी गुम थई हती जेनी फरियाद पण नोंधावाई हती। त्यारे कारखानाना बोरमांथी आ बाळकीनो मृतदेह मळी आव्यो छे। तापीना सोनगढ़ तालुकाना कीकाकुई गामे खानगी बस अने ट्रक वच्चे अकस्मात में 30 थी वधु मुसाफरो घायल थया जेमां 7 नी हालत गंभीर छे। महाराष्ट्रना नागपुर थी सूरत आवती हती ते समय आ अकस्मात थयो छे। बनासकांठामां अमीरगढ़ना चेखला गाम पासे कार चालके स्टीयरिंग परनो काबू गुमावता अकस्मात सर्जायो जेमां एक ज परिवारना 4 लोकोने गंभीर इजा पहोंची छे। इजाग्रस्तोने 108 नी मददथी सारवार अर्थे होस्पिटल खसेड़ाया छे। बनासकांठाना डीसामां हनुमान शेरीमां घासना पूड़ामां आग लागता दौड़धाम मची गई हती। आग लागता 10,000 घासना पूड़ा बळीने खाक थई गया छे तो घासना पूड़ा बळी जता खेडूतोने भारे नुकसान थयुं छे। सूरतना चौकबजार विस्तारमां खाटकीवाड़ पासे बाइक्समां आग लागी गई हती। पार्क करेली 5 थी वधु बाइक्स सळगी उठी हती। जूनी अदावतमां बाइक सळगावी होवानी चर्चा छे। सूरत में सूर्यनगरी ट्रेन की अड़फेटे आता एक युवान नु मौत थयु छे। अलकापुरी ब्रिज नीचे आ घटना बनी छे। रेलवे पोलीसे घटनास्थले पहुंची तपास हाथ धरी छे।
ખેડા જિલ્લામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. નડિયાદ એલસીબીએ ઉત્તરસંડા રોડ પરથી 45 પેટી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેની બજાર કિંમત અંદાજે 50,000 જેટલી થવા જાય છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી 1 કરોડની જૂની ચલણી નોટ ઝડપાઈ છે. રૂપિયા 500 અને 1,000ના દરની ચલણી નોટ રદ થયાને વર્ષ કરતા પણ વધારે સમય થયો છે. ત્યારે ચાંદખેડામાંથી રદ ચલણી નોટ સાથે પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી છે.